નમસ્તે બાળકો, જે હવે તમે જુનિયર કેજી માં આવી ગયા છો. આજે આપણે કયો વિષય ભણવાનો છે? ગણિત. કયો? ગણિત. કે બાળકો, આ શું લખ્યું છે? CW. શું છે? CW. CW એટલે ક્લાસ વર્ગ. ક્લાસ વર્ગ એટલે ટીચર તમને જે ક્લાસ માં ભણાવે તે. બાળકો, આ શું લખ્યું છે? HW. શું છે? HW એટલે ઘરે તમે મમ્મી સાથે બેસીને ભણો છો. એ હવે બાળકો, આ શેનું ચિત્ર દોરેલું છે તમને ખબર છે? આ બોટલ દોરી છે. શું છે? બોટલ. આ બોટલ તો લાંબી હોય પણ એના ઢાંકણાનો આકાર કેવો હોય? ગોળ. કેવો હોય? ગોળ. કે બાળકો, તમારી પાસે રબર હશે ને, એ રબરનો આકાર કેવો હોય છે? લંબચોરસ. કેવો? લંબચોરસ. એ બાળકો, આજે આ મહાવરો પહેલા હું તમને એક બાળ ગીત ગવડાવીશ. હું ગાઈશ ને તમે સાંભળશો. મામાનું ઘર કેટલે, મામાનું ઘર કેટલે, દીવો બળે કેટલે, દીવો બળે કેટલે, દીવા મે તો દીઠા, દીવા મે તો દીઠા, મમ્મા લાગે મીઠા, મમ્મા લાગે મીઠા, મમ્મી મારી બોડી મીઠાઈ લાવે મોડી, મમ્મી મારી બોડી મીઠાઈ લાવે મોડી, મોડી મીઠાઈ ભાવે નહીં, રમકડા કોઈ લાવે નહીં, મોડી મીઠાઈ ભાવે નહીં, રમકડા કોઈ લાવે નહીં. કેમ બાળકો, મજા આવી ને? સરસ બાળકો, આ સૂચના છે. શું છે? સૂચના. એટલે હું બોલીશ ને તમે સાંભળશો. કે ત્રગડ ત્રણ નો મહાવરો કરો. ફરીથી, ત્રગડ ત્રણ નો મહાવરો કરો. કે બાળકો, આ શું લખ્યું છે? ત્રગડ એ ત્રણ. પહેલાં તમે ગુજરાતી વિષયમાં વણાકો શીખી ગયા છો ને, એ વણાકોના ઉપરથી તમે એકડ એક પણ શીખ્યા. શું શીખ્યા? એકડ એ એક. હવે એકડ એક પછી આપણે શું શીખ્યા? બગડ એ બે. શું શીખ્યા? બગડ બે. આજે બગડ બે પછી આપણે ત્રગડ એ ત્રણ શીખવાનું છે. આને શું કહેવાય? ત્રગડ એ ત્રણ. કે બાળકો, આ શેનું ચિત્ર છે? શું દોરેલું છે? કેરીઓ દોરી છે. શું દોરી છે? કેરીઓ. કે હવે આપણે ગણીશું કે આ કેટલી કેરી છે. એટલે હું બોલું, તમે સાંભળજો. કે આ એ કેટલી, આ બીજી કેરી, અને આ ત્રીજી કેરી. આજે આપણે ત્રણ લખેલા છે એટલે આપણે ત્રણ કેરીઓ દોરી. કે બાળકો, હવે ત્રણ ત્રણ આપણે કેવી રીતના લખીશું? કે પહેલાં આપણે સી અર્ધ ગોળાકાર કરે તો અર્ધ ગોળાકાર, પછી ને ગોળ કરીને અર્ધ ગોળ કરવાનો છે. એ બાળકો, આ બોક્સમાં આપણે ત્રગડ ત્રણ લખીશું. ચલો હું લખીશ ને તમે સાંભળશો. બોલો. ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ. પછી તમારે એક બોક્સ છોડીને બીજા બોક્સમાં ત્રગડે ત્રણ લખવાનું છે. પછી તમારે બીજું બોક્સ છોડીને ત્રગડ ત્રણ લખવાનો છે. હવે જે બોક્સમાં તમે ત્રગડ ત્રણ લખેલો છે એ જ તમારે ઊભી લીટીમાં લખવાનું છે. બોલો. ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ. હવે હવે બાજુના બોક્સમાં આપણે લખ્યું નથી તો તમારે પણ લખવાનું નથી. હવે આ બોક્સમાં આપણે ત્રગડ ત્રણ લખ્યું છે એટલે બોલો. ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ. બાળકો, તમારે આ રીતના નોટમાં તમારે આ રીતના લખવાનું છે. બોક્સમાં ત્રગડે ત્રણ. જે ટીચરે તમારે જે બોક્સમાં લખ્યું છે એ ઊભી લીટીમાં બોક્સમાં તમારે લખવાનું છે. જે બોક્સમાં ટીચરે લખ્યું નથી તો તમારે પણ લખવાનું નથી.